અને હવે જઈએ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પીસીમાં તેઓ સંબોધી રહ્યા છે. નાગાલેન્ડ, મિઝોરમ અને બિહાર આ સાત રાજ્યોએ સપ્ટેમ્બર મહિનામાં શાળા કોલેજ ખોલવાનો નિર્ણય લીધેલો. પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ ઓક્ટોબરમાં નિર્ણય લઈને હાલ શાળા કોલેજો ચાલુ છે. આંધ્ર બીજી નવેમ્બરથી ચાલુ છે. તામિલનાડુ 16 નવેમ્બરથી ચાલુ થશે અને મહારાષ્ટ્ર આપણી સાથે જ 23 નવેમ્બરથી શાળા કોલેજ ખોલવાનો નિર્ણય કર્યો છે. વાલી કે મા બાપની મંજૂરી એ ભારત સરકારની એસઓપીની ગાઈડલાઈન પ્રમાણે છે. રાજ્ય સરકાર બાળકની સલામતી સંદર્ભે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માંગતી નથી, કોઈ પણ જવાબદારીમાંથી પણ છટકવા માંગતી નથી. બાળકની સલામતી માટે સરકાર, સમાજ, શાળા આપણે સૌ જવાબદાર છીએ. એટલે કોઈ એ અંગે ગેરસમજ ન કરે એવી મારી વિનંતી છે. આ લેખિત મંજૂરી એ ભારત સરકારની એસઓપીના અનુસંધાનમાં જ આપણે પણ એનો અમલ કરવાનો છે. આખા દેશમાં આ જ પ્રમાણે વિદ્યાર્થીના માતા પિતા કે વાલીની લેખિત સંમતિ લેવામાં આવે છે. આજ સવારે જ આમાંના બધા રાજ્યો સાથે જેટલા પણ શક્ય બન્યા એટલા ઉત્તર પ્રદેશમાં તો ભારતીય જનતા પાર્ટીના અહીંના પ્રભારી અને શિક્ષણ મંત્રી દિનેશ શર્મા સાથે મેં રૂબરૂ વાત કરી તો એમણે શાળા કોલેજ ચાલુ કર્યા પછી આજે પણ ચાલુ છે, બાકીના તમામ રાજ્યોમાં પણ ચાલુ થયા પછી આજ દિન સુધી શાળા કોલેજો ચાલુ છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા ખોલવા ઉપર પત્રકારોને સંબોધ્યા અને તેઓએ કહ્યું છે કે બાળકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે, કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે, કે સરકાર જવાબદારીમાંથી છટકતું પણ નથી, તેથી પ્રજાએ કોઈ પણ પ્રકારની ગેરસમજ મગજમાં બાંધવી ન જોઈએ. રાજ્યના અનેક એવા રાજ્ય છે કે જેમાં ઓક્ટોબરથી શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે અને જે તે રાજ્યની સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા તમામે તમામ પ્રકારના પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. અને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક સાથે 23 નવેમ્બરથી શાળા કોલેજ ખુલવા જઈ રહી છે. આંધ્રમાં 2 નવેમ્બરથી શાળા ખુલી ગઈ છે અને તામિલનાડુમાં 16 નવેમ્બરથી શાળા અને કોલેજ ખોલવામાં આવશે. અને આ તમામે તમામ રાજ્યોમાં ભારત સરકારની જે પ્રકારની એસઓપી છે તેનો અમલ કરવામાં આવશે. તમામે તમામ બાળકના વાલીઓએ લેખિતમાં સહમતિ આપવી પડશે કે તેઓની જવાબદારી છે બાળકને સ્કૂલમાં મોકલવા કે નહીં. અને આ સાથે તેઓએ એ પણ ફોડ પાડ્યો છે કે બાળક શાળાએ નહીં જાય તો તેને ગેરહાજર ગણવામાં નહીં આવે. એટલે કે જ્યારે ગઈકાલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું અને 23 નવેમ્બરથી ધોરણ 9-12ના વર્ગ શરૂ કરવામાં આવશે અને કોલેજ ફાઇનલ યરની પણ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે, ત્યારબાદ વાલી સરકારના આ નિર્ણયમાં ક્યાંક અસમંજસની સ્થિતિમાં હોય તેવું લાગતું હતું અને સરકારના આ નિર્ણયથી તેઓ પણ ચિંતામાં હતા અને તેઓનો એક જ રાગ હતો કે જે પ્રકારે શાળા ખોલવામાં આવી રહી છે અને વાલીઓ પાસેથી સહમતિ પત્ર લેખિતમાં લેવામાં આવી રહ્યો છે તેને લઈને પણ વાલીઓમાં
मिश्र प्रतिसाद जोवा मळतो हतो। जो के आजे फरी एक वक्त तेवोए पत्रकार परिषद संबोधीने तमाम प्रकारनी जे गैरसमज छे तेनो उल्लेख करीने कह्युं छे के सरकार पण कटिबद्ध छे बाळकोना भावीने लईने।